તો આજના જે શિક્ષક દિનની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, સરસ મજાનો માહોલ છે. આજના તાજેતરના જે પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ નવા ટીચરો, એમના જે પ્રતિભાવો સાંભળ્યા તેની અંદર કઈક એવું દેખાતું હતું કે એમને કઈક બનવાની તમન્ના છે, કારણ કે એમની અંદર એટલો નિડરતા દેખાણી. સરસ મજાના બે મિત્રો એ વાત કરી સરસ, કે જાણે આપ સરસ મજાના સ્પીકર થાવ, એમ નીતાબેને વાત કરી એમના લક્ષણો એવા દેખાતા હતા, એક સારા એ પોતે વક્તા બની શકે. બીજા જે મિત્રો એ રજૂઆત કરી છે એમની નોડ આઉટ, એ પણ બહુ સારી ધારધાર જ હતી. અને આ તમામ જે અહીંયા પાર્ટિસિપેન્ટ થયા છે પહેલા, એમને તો મારા તરફથી અને સંસ્થા પરથી ખૂબ ખૂબ અભિનંદન કે અમને એક સ્ટેજ ફિયર ન રાખતા વર્ગ શિક્ષણ સારી રીતે કરી શક્યા છે. બીજું હું આભાર એમનો માનીશ કે જેમને આજના દિને સરસ મજાની વ્યવસ્થા જાળવી અને આયોજન કર્યું છે, એવા મારા સાથી મિત્ર શિક્ષક મિત્રો બહેનો, એમનો પણ આભાર માનીશ. 5મી સપ્ટેમ્બરે દરેક ને શિક્ષકને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને આ દિવસે આપણા એક શિક્ષક દિન તરીકે જે આપણે ઉજવણી કરીએ છીએ, એવા માનનીય સ્વર્ગવાસીય સર્વપલ્લી રાધાકૃષ્ણને આપણે બધા નમન કરીએ, જે ભારત રત્ન સન્માનિત હતા, ભારત પદ્મભૂષણ પણ સન્માનિત હતા. એક સામાન્ય પ્રાથમિક શિક્ષકથી માંડી અને પીએચડી કક્ષા સુધીના તમામ ફિલ્ડોમાં તેમણે કામ કર્યું, એ ડોક્ટર રાધાકૃષ્ણ. એક વખત ડોક્ટર રાધાકૃષ્ણનો મને એક થોડી પોતાની ભાવનાની એક વાત યાદ આવે છે કે એમના શિક્ષક જ્યારે એમને પ્રાયમ ધોરણમાં ભણાવતા હતા, ત્યારે મિત્રો અવાજ નહીં, ત્યારે બેને વાત કરી એ પ્રમાણે વરસાદનો માહોલ છે, બધા જ બાળકો વર્ગમાં બેઠા છે, જોતમાં પડતા જ પડે છે. સાહેબ વિચાર કર્યું કે આ કે ભણાવા જેવું લાગતું નથી વાતાવરણ, કોઈને પ્રશ્ન પૂછ્યું કે આપ કે તમને દરેકને હું 100 રૂપિયા આપું તો તમે શું કરો? આ તો એક વિદ્યાર્થી કીધું કે હું રમકડા લાવું આમ લાવું, બીજી વિદ્યાર્થી કોઈ કીધું નાના ભાઈ માટે હું આમ કરું, ત્રીજા વિદ્યાર્થી કહે કે હું પુસ્તક બનાવું, ચોથા વિદ્યાર્થી કોઈ કીધું કે કંઈક નાસ્તો કરું, કામ જુદા જુદા જવાબ આપ્યા. પણ એક વિદ્યાર્થી જબરથી એમ બોલ્યો, એટલે બહુ જ વિચાર કરીને બોલ્યો, સાહેબ આ 100 રૂપિયામાંથી હું મારા જે જૂના થયેલા ચશ્મા મારી માતા જોઈ જ નથી શકતી, એમના માટે હું ચશ્મા લઉં. વિદ્યાર્થીનો બહુ કરવામાં આવે છે. અને એ શિક્ષક પૂછે છે કે બેટા આવું કેમ છે? એ તો તારા પપ્પા જ આવી શકે છે, એ મારા પપ્પા નથી. એટલે શિક્ષકને પણ થયું કે સારું, મને એમને દુઃખ થયું આમ કે મારા પપ્પા નથી. તો એ જ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. એ એમને દર્શન શાસ્ત્ર જે ફિલોસોફીમાં એમને પીએચડી કરી અને ભારતને એક સારા વક્તા તરીકે એક પૂજ્ય સભાવીને ભારતનું નામ પણ રોશન. શિક્ષક દિન માં આપણે ઘણા બધા વિચાર કર્યા અને સાચો શિક્ષક કે ડોક્ટર સાહેબના વિચારોમાં એ કહે છે કે 4 ખંડોમાં અપાતું શિક્ષણ એ શિક્ષણ નથી. 4 જે દિવાલો છે એ ખંડમાં અપાતું એ શિક્ષણ નથી, પણ એ શિક્ષણની સાચી ગુણવત્તા તો મિત્રો એ છે કે એની અંદર સભ્યતા હોય, મેનર હોય, બિહેવિયર હોય, એની અંદર પાર્ટનરશિપ હોય, શિષ્ટાચાર હોય,
તેજસ્વી બાળક બનીને સારા ટકા લાવવા અને શિક્ષકે ભણાવી દીધું એ શિક્ષક ના નિયમની પરિભાષા છે. રાષ્ટ્રમાં કોઈ કામ કરીને પોતાનું યોગદાન આપીને રાષ્ટ્રને ઉપયોગી બને એ માર્ગદર્શન આપનાર, એ દિશા સૂચનાર, એ સાચો શિક્ષક છે, એ આઈડિયલ શિક્ષક છે. તો આજનો જે દિન શિક્ષક દિન છે, આપણે ઘણા બધા આપણે ગુરુઓ થઈ ગયા, આમ થઈ ગયા, અને ઘણા બધા પ્રાચીન વખતથી આપણે આશ્રમમાં ભણવા જતા, અને પછી આ પાઠશાળાઓ આવીને, પછી નિશાળો આવીને, પછી સ્કૂલો આવીને, હવે બધી મોડર્ન સ્કૂલો આવવા માંડી. પેલા ગુરુ કહેવાતા હતા, પછી શિક્ષક આયા, પછી માસ્ટર આયા, માસ્ટર પછી માસ્ટર ના આવતું છે. કારણ કે સંવિધાનો અને શિક્ષક અને ગુરુ વચ્ચેનો જે અતૂટ ભાવ હોવો જોઈએ, જે ભાવાત્મક અને ઇમોશનલ અટેચમેન્ટ હોવું જોઈએ, ભાવાત્મક એક જોડાણ હોવું જોઈએ, દિલથી દિલના પણ હોવું જોઈએ, એની અંદર આજે સ્તુતિ આવી રહી છે. પોતાનો ઋણ અદા કરી અને સમ્રાટ અશોક નું જે મિશન હતું એ કામયાબ કરવાનું એને દેશ ભાવના હોય, દેશ દાજ હોય, રાષ્ટ્ર પ્રત્યેનો લગાવ હોય, અને જયારે રાષ્ટ્ર પ્રત્યેનો લગાવ હોય ને ત્યારે કુટુંબ પ્રત્યેનો પરિવાર તો આવે. માત્ર બનીને ડોક્ટર બની ગયા કે એન્જિનિયર બની ગયા કે સાયન્ટિસ્ટ બની ગયા, આ શું છે? કે પોતાનું એક પોતાના માટે જીવી રહ્યા છે, બીજા માટે નહીં. પણ ડોક્ટર સાહેબ એવું કેવું છે કે શિક્ષકને એવી કે પેદાશો કરવી જોઈએ કે બીજાના માટે પરોપકારી હોય, રાષ્ટ્ર માટે પરોપકારી હોય. તો આજના પ્રસંગે વિશેષ ન કહેતા દરેકને ફરીથી શુભકામનાઓ છે, અને ફરીથી તમારા જે ગુરુજનો છે એને આજના દિવસે બધા પ્રતિજ્ઞા કરીએ કે અમને આદર આપીએ, સન્માન આપીએ, વર્ગમાં આવે ત્યારે એમને શિસ્તમાં આપણે એમને ભણીએ. કોઈ પણ કચાશ હોય એ સંકોચે પ્રેમથી કહો કે સર આ અમને ખબર નથી પડી, અને પણ આદર ભાવ જ્યારે ગુરુને આપતા શીખશો જો તમારી અંદર વિદ્યાનું આગમન થશે. વિદ્યાર્થી કાળમાં વસ્તુને સમજવા જેવું છે આમ કે આપણી પડતીની જે થઈ ગઈ છે. મિત્રો શિષ્ય તમે આમ તમારા ભણાયેલા હોય, આમ ગમે ત્યાં મળે તો એક વખત તમારું નામ પડે તો લાગે કે ઓ પણ વિદ્યાર્થી ઉતારતો હોય છે, આપણે સાચા અર્થમાં પણ માનવા જોઈએ. ગુરુ સન્માન તો અને આદર એ આપણા હોવો જોઈએ. આશા રાખું છું કે દરેક આજથી પ્રતિજ્ઞા કરશું કે વર્ગમાં દરેક શિક્ષકોને આદર, એમને સન્માન આપીએ, અને એમનું હર હંમેશ માટે અને એનું સન્માન સચવાય એવું વ્યવહાર કરીએ. બસ આટલું કંઈ મારી ભાષા વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.